નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ એક વિષય ગણિત એમાં બાદબાકી આપણે શીખીએ છીએ, બરાબર ને? એમાં આજે આપણે ભાગ બે બાદબાકી ચેપ્ટર ચાર એનો ભાગ બે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર ને? તો સૂચના, બાદબાકી કરો અને જોડો. જુઓ, અહીંયા તમને બાદબાકી આપી છે 4 - 2. તો આપણે અહીંયા આગળ શું કરીશું, 4 મીંડા કરીશું અને કેટલા કરવાના છે ઓછા, એમાંથી 2 ઓછા કરવાના છે, તો કેટલા રહ્યા 2. તો આપણે 2 શોધી અને 4 - 2 બાદબાકી સાથે એનો જવાબ જોડવાનો છે, બરાબર? તો અહીંયા આગળ આપણે એક પહેલું આપણને અહીંયા આગળ આપેલું છે, તો આ રીતે તમારે જોડી દેવાનું. પછી અહીંયા આગળ કેટલા છે, 7 - 2, તો આપણે 7 મીંડા કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7 એમાં કેટલા ઓછા કરવાના છે, 1 અને 2. કેટલા રહ્યા, 1, 2, 3, 4 અને 5. કેટલા વધ્યા, 7 - 2. 7 માંથી 2 જાય તો કેટલા રહે વિદ્યાર્થી મિત્રો, 5. કેટલા રહે, 5. તો ક્યાં છે 5, આ રહ્યા. તો એને આપણે 7 - 2 ની બાદબાકી સાથે જોડી દેવાના. 5 - 7 - 2 શું જવાબ આવશે, 5. 7 માંથી 2 જાય તો કેટલા વધે, 5. આગળ 9 - 1, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? જો 9 મીંડા કરવાના થાય તો ક્યારેક ભૂલ પડી જાય, તો આપણે ત્યારે મોટું મોટું હોય ત્યારે વેઢા ગણી નાખવાના. આંગળીના અમે તમને સરવાળામાં શીખવાડ્યા હતા ને, એ રીતે બાદબાકીમાં પણ શીખવાડ્યા હતા. આપણે આંગળીના 9 વેઢા ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 થઈ ગયા 9. તો એમાંથી કેટલા ઓછા કરવાના છે, 1. તો 1 નહીં ગણવાનું, અહીંથી 2 થી શરૂ કરવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 કેટલા રહ્યા, 8. તો 9 - 1 ની બાદબાકીનો જવાબ શું આવશે, 8. તો આપણે 8 શોધી અને 9 - 1 ના જવાબ 8 આવે, તો 8 ને 9 - 1 સાથે જોડી દેવાનું, બરાબર ને? ચલો આગળ 5 - 1, તો આપણે 5 મીંડા કરીશું. 1, 2, 3, 4, 5 અને એમાંથી કેટલા બાદ કરવાના છે, 1. કેટલા બાદ કરવાના છે, 1. તો આ રીતે 1 કાપી નાખવાનો. કેટલા રહ્યા, 1, 2, 3, 4 કેટલા રહ્યા, 4. તો 5 - 1, 5 માંથી 1 જાય તો કેટલા વધે, 4. કેટલા વધે, 4. તો 5 - 1 = 4 થાય, બરાબર ને? તો આપણે 4 શોધી અને એની સાથે 5 - 1 ની બાદબાકી સાથે જોડી દેવાનું. તમે પેન્સિલ લઈ અને બેસજો, જેથી કરીને મારી સાથે તમારા જોડકા પણ જોડાતા જાય, બરાબર ને? આ રીતે જોડતું જવાનું, બરાબર? તો 5 - 1 = કેટલો જવાબ આવશે, 4, બરાબર ને? ચલો આગળ 6, કેટલા છે, 6. તો 6 મીંડા કરીએ. 1, 2, 3, 4, 5, 6 એમાંથી કેટલા બાદ કરવાના છે, 3. તો 1, 2 અને 3 કેટલા બાદ કર્યા આપણે, 3. તો વધ્યા કેટલા, 1, 2, 3 કેટલા વધ્યા, 3. તો અહીંયા 6 - 3 નો જવાબ શું આવશે, 2. 3. 6 - 3 ની બાદબાકીનો જવાબ શું આવશે, 3. તો આપણે 3 સાથે જોડી દઈશું, બરાબર ને? જુઓ, તમે આ રીતે લખો, પછી પેન્સિલથી ભૂસી નાખવાનું, બરાબર ને? નહીંતર ચોપડીમાં ગંદુ લાગે, અથવા તો એક નકામું રફ પેજ હોય એ સાથે લઈને બેસવાનું, જેથી કરીને તમારી ચોપડી પણ ગંદી ના થાય અને સરસ ચોખ્ખાઈ અને સ્વચ્છતા જળવાય. હું અહીંયા કરું છું કારણ કે આપણે ઓનલાઈન ટીચિંગ ચાલે છે, બરાબર ને? એટલે તમે લોકો તો બોર્ડમાં કે રીતે જોઈ ના શકો, એટલે તમને સમજણ પડે એટલા માટે હું ચોપડીમાં લખું છું, બરાબર ને? તમારે આ રીતે નહીં લખવાનું, તમારે એક નકામું પાનું લેવાનું અથવા તો આંગળીના વેઢા ગણવાના, બરાબર? અને જો ચોપડીમાં ગણો તો એને રબરથી પછી સાફ કરી દેવાનું, જોડકા નહીં હો, નીચે મીંડા કર્યા હોય એ જ, બરાબર ને? ચલો 7 - 1, તો આપણે આંગળીના વેઢા ગણીશું.
एक बे त्रण चार पांच छ सात सात गणी नाख्या पछी आपणे एमांथी एक ओछू करवानुं छे बराबर ने तो एक छोड़ी दईए पछी नीचे थी एक थी गणवानुं एक बे त्रण चार पांच अने छ केटला वधे छ सात ओछा एक बराबर छ શું જવાબ આવશે છ સાતમાંથી એક જાય તો કેટલા વધે છ તો સાત ઓછા એકનો જવાબ થાય છ તો છને સાત ઓછા એક સાથે જોડી દેવાનું બરાબર ને આગળ પાંચ ઓછા ઝીરો શું છે અહીંયા આગળ પાંચ ઓછા ઝીરો તો શૂન્યની કોઈ કિંમત હોય નહીં શૂન્યની કોઈ કિંમત ન હોય તો આપણે આગળ શીખી ગયા ને વાર્તામાં પણ શીખ્યા સરવાળાના દાખલામાં પણ શીખ્યા અને બાદબાકીમાં પણ શીખ્યા બરાબર ને તો અહીંયા આગળ જવાબ આવશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આગળ ચોપડીમાં પાંચ ઓછા ઝીરો છે ત્યાં તમારે બધાએ શું કરવાનું છે ઝીરોને પણ અહીંયા આગળ પાંચ આવશે શું આવશે પાંચ તો ઝીરોને ચેકી નાખવાનું પાંચ ઓછા પાંચ તો પાંચ ચોકલેટ હોય ને તમારી પાસે અને તમે તમારા દીદી કે ભાઈને પાંચ ચોકલેટ આપી દો તમારી પાસે કશું જ ન બચે તો એને શૂન્ય કહેવાય તો પાંચ ઓછા પાંચ બરાબર શૂન્ય પાંચમાંથી પાંચ જાય તો શું મળે શૂન્ય કશું જ વધે નહીં એટલે એને શૂન્ય કહેવાય બરાબર ને તો તમારે આ રીતે ચૂડકું જોડવાનું છે આગળ નવ ઓછા પાંચ તો અહીંયા આપણે પહેલા નવ બેઠા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એમાંથી કેટલા બાદ કરવાના છે પાંચ કેટલા બાદ કરવાના છે પાંચ તો આપણે પાંચ કાઢી નાખીએ એક બે ત્રણ ચાર અને પાંચ નીકળી ગયા તો અહીંયા જે બાકી છે ત્યાંથી એકથી ગણવાનું એક બે ત્રણ ચાર બરાબર ને કેટલા વધે ચાર તો નવ ઓછા પાંચ બરાબર કેટલા થાય ચાર નવમાંથી પાંચ જાય તો ચાર વધે તો આપણે અહીંયા ચારને નવ ઓછા પાંચ સાથે જોડી દેવાનું બરાબર ને આગળ આઠ ઓછા બે આગળ શું છે આઠ ઓછા બે તો આપણે આંગળીના વેઢા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમાંથી કેટલા બાદ કરવાના છે બે તો આ બે વેઢા આપણે કાઢી નાખવાના ને પછી અહીંથી એકથી ગણવાનું એક બે ત્રણ ચાર પાંચ અને છ શું આવશે આઠ ઓછા બે બરાબર જવાબ આવશે છ આઠમાંથી બે જાય તો છ બાકી રહે એટલે આઠ ઓછા છ આઠ ઓછા બે બરાબર છ જવાબ આવે તો છને આપણે આઠ ઓછા બે સાથે જોડી દેવાના પછી ચાર સાત ઓછા ચાર તો આપણે સાત બેઠા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એમાંથી ચાર વેઢા કાઢી નાખીશું એક બે ત્રણ ચાર પછી જે વધે એને એકથી ગણવાનું એક બે ને ત્રણ તો સાત ઓછા ચારનો જવાબ કેટલો આવે ત્રણ સાતમાંથી ચાર જાય તો વધે ત્રણ બરાબર ને તો આપણે ત્રણને સાત ઓછા ચાર સાથે જોડી દઈશું આગળ આઠ ઓછા શૂન્ય આઠ ઓછા શૂન્ય તો આઠમાંથી શૂન્ય જાય તો આઠના આઠ રે કેવી રીતે તો સમજાવું ચલો તમારી પાસે આઠ ચોકલેટ છે અને તમે કોઈને પણ કશું જ આપતા નથી તો તમારી તમારી પાસે કેટલી રહે આઠની આઠ તો એનો જવાબ આઠ જ આવે તો આપણે એને આઠને આઠ સાથે જોડી દઈશું આઠ ઓછા શૂન્યનો જવાબ શું આવશે આઠ બરાબર ને આગળ આઠ ઓછા ત્રણ તો આપણે આંગળીના વેઢા ગણીશું
एक बे त्रण चार पांच छ सात अने आठ એમાંથી કેટલા બાદ કરવાના છે ત્રણ તો આપણે ત્રણ વેડા કાઢી નાખવાના એક બે ને ત્રણ તો બાકી કેટલા રહ્યા એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા બાકી રહ્યા પાંચ તો આઠ ઓછા ત્રણ એનો જવાબ આવે છે પાંચ તો આપણે આઠ ને પાંચ સાથે જોડી દેશું બરાબર ને આ રીતે જોડી દેવાના આગળ સાત ઓછા સાત તમારી પાસે સાત ચોકલેટ છે તમે સાથે સાત તમારા મિત્ર કે તમારા ભાઈ બહેનને આપી દો છો તો તમારી પાસે એક પણ ચોકલેટ વધે નહીં એક પણ ચોકલેટ વધે નહીં કશું જ ના વધે તો એને કહેવાય ઝીરો શું કહેવાય ઝીરો બરાબર ને સાત ઓછા સાત શું થાય ઝીરો તો એને આપણે ઝીરો સાથે જોડી દીધા તમે પણ જોડી દીધા ને વિદ્યાર્થી મિત્રો ચલો આગળ બાદ બાકી કરો શું છે બાદ બાકી કરો તો બે ચાર ઓછા બે તો કેટલા વધે બે પાંચ ઓછા બે તો પાંચ ભેગા ગણી દઈએ એક બે ત્રણ ચાર પાંચ એમાંથી બે કાઢી દઈએ તો કેટલા બચ્યા એક બે ને ત્રણ પાંચમાંથી બે જાય તો વધે ત્રણ સાત ઓછા સાત સાત ચોકલેટ હોય સાથે સાત તમારા મિત્રને આપી દો તો શું વધે કશું જ નહીં કશું જ નહીં તો એનો જવાબ થાય શૂન્ય પછી આગળ આઠ ઓછા ચાર તો આઠ ગણીએ આપણે બેટા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એમાંથી ચાર કાઢી નાખવાના છે એક બે ત્રણ અને ચાર કાઢી નાખ્યા તો બીજા કેટલા વધ્યા એક બે ત્રણ ચાર તો આઠમાંથી ચાર જાય તો કેટલા વધે ચાર તો આઠ ઓછા ચાર બરાબર જવાબ મળશે ચાર ત્રણ ઓછા એક તો એક બે ત્રણ એમાંથી એક કાઢી નાખીએ તો કેટલા બચ્યા એક અને બે તો આ રીતે ત્રણ ઓછા એક બરાબર બે જવાબ આવે ચાર ઓછા શૂન્ય તો શૂન્યની કોઈ કિંમત નથી જે સંખ્યા છે એ જવાબ થઈ જશે તો એનો જવાબ આવશે ચાર પાંચ છ ઓછા પાંચ તો પાંચને એક છ પાંચ નીકળી ગયા તો વધ્યો કેટલો એક તો અહીંયા આપણે એક લખી દેવાનો આ આડી બાદ બાકી છે આ ઊભી બાદ બાકી છે જુઓ કોઈ પણ સંખ્યાની નીચે શૂન્ય હોય બરાબર તો જવાબ સંખ્યા પોતે આવે બે ચોકલેટ હોય ને તમે કોઈને જ કશું નથી આપતા એટલે શૂન્ય તો તમારી પાસે જે હતી એટલી ને એટલી રહે ને તો બે બે ઓછા શૂન્ય બરાબર બે નવ ઓછા સાત તો આપણે નવ ભેગા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એમાંથી સાત બાદ કરી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો બચ્યા કેટલા એક અને બે તો નવ ઓછા સાતની બાદ બાકી બે થાય બરાબર ને મેં તમને બંને રીત શીખવાડી છે તમે ગોળ કરીને કાપી શકો છો સંખ્યા જે આપી હોઈએ અથવા તો વેઢા ગણીને પણ તમે બાદ બાકી કરી શકો છો તમને જે સરળ પડે એ પ્રમાણે તમારે કરવાનું આગળ આપણે જોઈ ગયા ને આ દાખલો એવો જ છે આ ત્રણ ચોકલેટ હોય ને કોઈને કશું જ ના આપો એટલે કે શૂન્ય તો તમારી પાસે ત્રણના ત્રણ રહે અહીંયા પણ એ રીતે છે આઠ આઠ ચોકલેટ છે અને તમે આઠે આઠ બધી જ બીજાને આપી દો છો તો તમારી પાસે કશું જ ના વધે તો જવાબ શું થશે શૂન્ય શું થશે શૂન્ય આઠમાંથી આઠ જાય આઠ હોય ને આઠે આઠ આપી દો તો કશું જ ના વધે તો એનો જવાબ થાય શૂન્ય છ ઓછા ચાર તો આપણે છ મીંડા કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ એમાંથી કેટલા બાદ કરવાના છે ચાર એક બે ત્રણ ચાર વધ્યા કેટલા એક અને બે કેટલા વધ્યા બે તો છ ઓછા ચારની બાદ બાકી આવે બે અહીંયા આગળ ચાર છે એક બે ત્રણ ચાર એમાંથી કેટલા બાદ કરવાના છે બે એક બે તો વધ્યા કેટલા બે કેટલા વધ્યા બે તો ચાર ઓછા બેનો જવાબ આવે બે ચલો આગળ ખૂટતો અંક લખો શું આવશે ખૂટતો અંક લખો
आठ ओछा खानु खाली छे एम आपणे पूरतो अंक लखवानो छे बराबर सात। तो विद्यार्थी मित्रों आ खूटतो अंक लखवो ए तमारी परीक्षा में पण पूछाय छे, तो तमारे आमा बे रीत याद राखवी पड़से। कई बे रीत ए हूँ तमने समझावू छू, बराबर ने। जो अहीं त्रण खाना आपेला हसे एमां एक खानु खाली हसे, जो तमारे वच्चेनू अथवा तो वच्चेनू खानु खाली होय तो तमारे आगळना खानामांथी जे जवाबवाळो संख्या छे आगळना खानामां जे संख्या होय એમાંથી જવાબની સંખ્યા બાદ કરો તો તમને વચ્ચેનો જવાબ મળી રહેશે, બરાબર ને। જો અહીંયા આગળ આપણે આઠ મીંડા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એમાંથી કેટલા બાદ કરવાના? એક સાત, બે ત્રણ ચાર પાંચ છ સાત, તો કેટલા વધ્યા? એક, તો આપણો જવાબ થશે એક। એવી જ રીતે અહીંયા આગળ પાંચ છે, તો આપણે પાંચ મીંડા કરીશું, એક બે ત્રણ ચાર પાંચ, એમાંથી કેટલા બાદ કરવાના? એક, તો કેટલા બચશે? એક બે ત્રણ ચાર, તો ચાર જવાબ આપણે ખાલી ખાનામાં લખી દેવાનો, એટલે ચાર પાંચ ઓછા ચાર બરાબર એક આપણને જવાબ મળી જાય, બરાબર ને। હવે અહીંયા આગળ ત્રણ છે, બરાબર ને। તો ત્રણ ચોકલેટ છે, તમે કોઈને કશું જ આપતા નથી, તો અહીંયા આગળ આપણે ત્રણ મીંડા કરી દઈએ, એક બે ને ત્રણ, જવાબ કેટલા છે? ત્રણ, બરાબર ને। તો ત્રણ મીંડા કાપી નાખીએ તો કશું જ નથી વધતું, તો શું આવશે? શૂન્ય, શું આવશે? શૂન્ય। અહીંયા આગળ જુઓ, નવ છે, નવ ઓછા બે, તો અહીં તો આપણને આવડે જ છે, આપણે દાખલા ગણી ગયા છીએ આગળ, તો આપણે નવ મીંડા કરી દઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એમાંથી બે બાદ કરી દઈએ, એક બે, તો કેટલા વધે? એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, કેટલા વધશે? સાત, તો અહીંયા આપણે ખાનામાં લખી નાખીશું સાત, બરાબર ને। આગળ પાંચ ઓછા ખાનું ખાલી છે અને ત્રણ છે, તો પાંચ મીંડા અહીંયા જુઓ, આગળ ખાના ખાલી, મેં તમને કીધું હતું ને બે રીત આવશે, તો અહીંયા આગળ વચ્ચે ખાનું ખાલી હતું, એટલે આપણે અહીંયા આગળ આગળનામાંથી જવાબની સંખ્યા બાદ કરતા હતા, એટલે વચ્ચેના જવાબ આપણને મળી રહેતા હતા। હવે અહીંયા આગળ આગળનું ખાનું ખાલી છે, તો હવે અહીંયા બીજી રીત કરવાની, તો અહીંયા તમને જે સંખ્યા આપી છે એના મીંડા કરી દેવાના, એક બે, અને જવાબના પણ મીંડા કરી દેવાના, એક બે ત્રણ, કેટલા છે જવાબમાં? ત્રણ, અને એની આગળ સંખ્યામાં કેટલા છે? બે, તો આ બંનેની સંખ્યા ભેગી કરી અને આગળના ખાનામાં લખી દેવાની, તો આપણે ગણી લઈએ કેટલા થાય છે, એક બે ત્રણ ચાર અને પાંચ, અહીંયા પાંચ લખશો એટલે તમને જવાબ મળી જશે ત્રણ, પાંચમાંથી બે જાય એટલે જવાબ મળે ત્રણ। એવી જ રીતે અહીંયા આગળ આ ખાનામાં કેટલી સંખ્યા છે? તો ત્રણ, ત્રણ, તો ત્રણ મીંડા આપણે કરી દઈએ, એક બે ત્રણ, પાછળ જવાબમાં કેટલી સંખ્યા છે? પાંચ, તો આપણે બીજા પાંચ મીંડા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ, અને બધી ભેગી કરી નાખીએ એટલે આપણને જે કાગળનું પહેલું ખાનું ખાલી છે એનો જવાબ મળી જશે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, મળી ગયો જવાબ આઠ, આઠમાંથી ત્રણ જાય તો આપણને જવાબ મળે પાંચ, બરાબર ને। હવે અહીંયા આગળ આ ખાનામાં કેટલી સંખ્યા છે? બે, અને આ ખાનામાં એક પણ સંખ્યા નથી, શૂન્ય છે, તો શૂન્યનું કોઈ મીંડું હોય અહીંયા સંખ્યામાં ગણતરી થાય નહીં, એટલે આપણે કશું જ કરશું નહીં। તો અહીંયા કેટલા મીંડા વધ્યા? બે, એક અને બે, તો અહીંયા આગળ બે લખીશું, તો બે ઓછા બે બરાબર શૂન્ય જવાબ મળી જશે, બરાબર ને। અહીંયા આગળ આગળ પહેલું ખાનું ખાલી છે અને પાછળ વચ્ચેના ખાનામાં બે છે અને જવાબમાં સાત છે, તો આપણે વચ્ચેના ખાનામાં બે છે તો પહેલાં બે મીંડા કરી દઈશું અને જવાબમાં કેટલા છે? સાત, તો સાત મીંડા બીજા કરીશું, તો આપણે અહીંયા સાત મીંડા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત,
બરાબર ને? હવે આ બંને મીંડા ગણી લઈએ ભેગા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો અહીંયા આખાનામાં નવ લખીશું તો નવ ઓછા બે બરાબર સાત જવાબ આપણને મળી જશે. તો તમારે આ પૂરતી સંખ્યામાં બે રીત યાદ રાખવી પડશે. જો પહેલા ખાનામાં સંખ્યા આપેલી હોય અને છેલ્લા ખાનામાં આપેલી હોય, વચ્ચેનું ખાનું ખાલી હોય, તો તમારે પહેલા ખાનામાંથી જે જવાબની સંખ્યા છે એ બાદ કરી દેવાની, એટલે તમને વચ્ચેનું ખાનું મળી રહેશે. અને બીજી રીત છે કે પહેલું ખાનું ખાલી હશે અને બીજા નંબરનું અને જવાબનું ખાનું આપેલું હશે, ત્યારે તમારે બીજા નંબરના ખાનું અને ત્રીજા જવાબનું ખાનું એ બંનેની જે સંખ્યા છે એનો સરવાળો કરી દેવાનો, બંને સંખ્યાને ભેગી કરી દેવાની. તો તમને આગળનું એ જે જવાબ આવે એ તમારે આગળના ખાનામાં મૂકી દેવાનો. તો અહીંયા આગળ વચ્ચેનું ખાનું ખાલી હોય ત્યારે પહેલા ખાનામાંથી જવાબની સંખ્યા બાદ કરવાની, જ્યારે પહેલું ખાનું ખાલી હોય ત્યારે તમારે બીજા નંબરનું ખાનું અને જવાબની સંખ્યા, આ બીજા નંબરના ખાનાની સંખ્યા અને જવાબના ખાનાની સંખ્યા આ બંનેનો સરવાળો કરી દેવાનો, એટલે તમને પહેલું ખાનું મળી જશે. સમજણ પડી બંને રીતમાં? સરસ. ચલો તો અહીંયા આપણે બાકી ચેપ્ટર પૂર્ણ થાય છે. તો તમારે તમારી નોટબુકમાં શું લેસન કરવાનું છે, તો આપણે ભાગ એકમાં જે આપ્યું હતું એ પૂરું કરવાનું, એના આગળથી પ્રશ્ન લખવાનો, બાકી કરો અને જોડો તો એક આ નોટમાં ઉતારવાનું, પછી બાકી કરો એ પણ નોટબુકમાં ઉતારવાનું, આ પણ નોટબુકમાં ઉતારવાનું છે, બરાબર ને? એટલે તમારી ચોપડીમાં જોઈ અને તમારે પાનું એક, પાનું બે અને ખૂટતા અંક લખો, એ તમારે મેં જો અહીંયા મીંડા કરીને સમજાયું છે એટલે તમને સમજણ પડી જાય, બરાબર ને? તો આ રીતે તમારે તમારી નોટબુકમાં ઉતારવાનું છે. ચલો અહીંયા આપણો બાકીનો પીરિયડ પૂરો થાય છે. આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.